રામ જય માતાજી. બધાને સવારના બધાને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? આપણે પણ એકદમ મજામાં છીએ. અત્યારે શિરાવા માટે બેવું છે હવે, તો હાલો બધા શિરાવા બધાય ને શિરાવીને પછી આપણે કાલનું કામ બે અધૂરું છે. પાણી વાળવાનું છે ને દવા છાંટવાનું છે. આ પાછું ક્યાં જવાનું છે? તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. અને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. માનવભાઈ જો એ ઊભો છો છે ને પીસી કરવા જાય છે. શિવાલી ને રાહુલ ને ડિમ્પલ ને બધા જાઓ શિરાવા માટે બેઠા છે. અને એના બા બનાવે છે તેલ મરસું, પાલકની ભાજી. અત્યારમાં આવું કંઈક કામકાજ હાલે છે બધું. જવું છે શિરાવીને પછી પાણી વળવા. આ હું ગોઠવું બધું એ વાટકા કેમ ગોઠવે? ગણી લેવા? તો ગણી વગર છે ને તે ગાળશો. સમસ્યા ગળે સમસ્યા કરીને ગાળ લેવાય નહીં. બહુ ડાયો લે. ડિમ્પલ બેન જો ચા ના ભાગ પાડે છે એટલે રેવા દે ને. એ મૂકી રહ્યા કર્યા છો તો પેલા ભાગ તો પડી લેવા દે, પછી રમજે. પાલક ને ભાજી તો અહીંયા કાપી નાખી છે. અને અહીંયા તેલ મરસું સડે છે. અત્યારે તેલ મરસું ખાઈ લેવી. અત્યારે શિરાવી કરવી ને વાડીએ પાછો આવતો રહ્યો છું. આપણે રોજની જેમ અત્યારે પાવડો લઈ લીધો છે. કાલે અધૂરા ઘઉં બાકી છે પાવાના. એ પાવાના છે આજ. અને આજ તો આમ જોવો ઝાકળ જોવો તમે. ઝાકળ ભૂક્કા કાઢી નાખે એટલો ઝાકળ પડ્યો છે. સારે બધી ઢળી ગઈ એટલો ઝાકળ છે. ઘઉંમાં એટલો થશે ઝાકળ. ઝાકળ પડે નહીં ઘઉંને તો ફાયદો કરે, પણ ડુંગળીમાં ને એમાં બધે નુકસાન કરે પાછો. કેમ કે સરમો જાતો જ ન ઝાકળને લીધે થઈને. તો ઘઉંમાં તમે જોઈ શકો છો, જો ધોળા ફૂલ જ તે એકલું પાણી જ ભર્યું છે માથે. આપણે કેરામાં પાણી જાય છે. આમથી પાણી આવે છે એટલા હરિયા બાકી છે, દહક છે. સવારના 9:30-10 થવા આવ્યા છે, છતાં હજી કાંઈ ઝાકળ ઉડ્યો નથી. અને આપણે હવે ઘઉંના બે હરિયા પાવાના રહ્યા છે. એ હરિયા પી જાય એટલે આપણે ઘઉં પી જાય. પછી વૈયા જશે ડુંગળીમાં દવા છાંટવા. ઝાકળ ઉડે ત્યારે દવા નાખશું. પાછા હવે હજી આ ઘઉંમાં એકલો ઝાકળ ભર્યો છે. અહીંયા આપણે મોટર ચાલુ છે. આ બે હરિયા છે ને એ બાકી છે. આ એક હરિયામાં જાય છે અને એ કા નાખવું છે ને એ કા નાખવું છે. બે નાખા છે. આપણે ઘઉં પી જાય છે અને ગાવા ઘઉં છે. હજી તો ઝાકળ ભર્યો છે. અત્યારે ઘઉં બધા પી ગયા છે ને છેલ્લો એક આડો હરિયો છે એમાં જાય છે. હવે વળીએ પાવડો મેંકીએ ને આડો હરિયો જોઈ આવું. મોટર બંધ કરી દેવી. તો ઝાકળ હજી ઉડ્યો ને 10 વાગવા આવ્યો તોય છે. તો જાહેર આખી ઝાકળને ભરી છે. નાખી જાહેર બધી નીમી ગઈ, તળાઈ ગઈ બધી. અત્યારે 10:45 થઈ ગયા છે. અને આપણે ઘઉંમાં પાણી વાળીને વી આવ્યા છીએ. અને અત્યારે ડુંગળીમાં દવા બાકી છે કાલની અધૂરી, જે અત્યારમાં છાંટવાની છે. આપણે પંપ જો અહીંયા પીડ્યો છે અને વૈયા દેવી છાંટવા. એટલે કામ એક પતી જાય. કારણ કે કાલે 3 પંપ ભેગા કર્યા ને તોય દવા આપણી પૂરી થઈ નહીં. આજ પાછો એક પંપ લાવ્યો છું. એ જો હાલી જાય તો આ દવામાં પૂરી થઈ જાય બધી. ને છોકરાને એ બધા ગયા છે શેત્રુજી કપડાં ધોવા માટે. તો કાંઈ વાંધો નહીં, હલો મોડું કર્યા વગર ને હવે આપણે દાંટવા મળીએ દવા.
અત્યારે વાગી ગયા છે 12 ને આપણે તો આમાં દવા છાંટવી છે. અને આપણા બધા શેત્રો જે ગયા હતા તે તો કપડાં ધોઈને વી આવ્યા છે. અને આમાં રાહુલ ને માનવ ને એને ભણવા જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે તે વૈયા જશે ભણવા માટે. અને આપણે હવે ચા પાણી પી નાખ્યું. ચા પાણીનું થઈ ગયું છે મોડો, કારણ કે આવડાને વાટે ને વાટે હતો આવી ગયા છે. તો એ ચા પાણી પી લેવી. તમારે બધાને ચા પાણી પીવું હોય તો આવી જાઓ બધાએ. હાલો બધા ચા પીવા. એ તો ચા બનાવે છો. તો હજુ કપડાં ધોઈને વૈ આવ્યા છે ને કપડાં ઉકવી દીધા છે. ને એ ચા પાણી બનાવે છે. અમારી શિવાલી બેન અહીંયા પોટેટોને પાય છે. પોટેટો કા બટેટા સુકાઈ ગયા છે, પાકી ગયા હોય કેવા થઈ ગયા છે, કેવા છે કઈ ખબર નથી. એમાં તો બટેટીઓ જ આવશે કે મોટા મોટા આપણે જમીનમાં થોડા બટેટા થાય. પીણ્યા વાળી ભો હોય ને એમાં થાય. પીણ્યા વાળી ભો ને એને અનુકૂળ વાતાવરણ હોય ને ત્યારે બટેટા થાય. આપણી ભોમાં ડુંગળી થાય. ડુંગળી ને કપા ને ઝાર ને ઘઉં ને શેરડી ને કેળીઓ ને એવું બધું. કેટલી વાર છે દવા ના સંટાઈ રહી છે. કાલે પંપ હેરાન કરી દીધા ને એમાં તો આવું બધું છે. નકર અત્યાર સુધી એનો હોત. બેન કાંક લઈને આવ્યા છે. હું લઈને આવી બેટા શેરડી લાવી, મમરાને લાડવા લાવી. અને અહીંયા આપણે જો ચા બની ગઈ છે. તો હાલો બધા ચા પીવા. ચા પણ પી લે. તાર પીવાનું છે ચા? હે અહીં તો જો ચા આપણે ચા બોલાવે છે. કેમ ડિમ્પલ બેન અતરાય જો વાહો કર્યા. પપ્પા જો કાલના દવા સાટી આફોડા સાટી નહીં રહ્યા. માંદા માંદા પાણી વાળે છે ટોપમાં. એ અઠવાડિયું થઈ જ ગયું. અઠવાડિયું તો બે દી બાકી અઠવાડિયામાં. ખા શિયાળી પાણી વાતા વાતા શિયાળી ખાઈ ખાવ. બપોરના વાગી ગયા છે ત્રણ. અમારે ડિમ્પલ બેન, શિવાલી ને બાન બધા તો બપોરા કરવા બેઠા છે. ત્રણ વાગી ગયા છે બપોરા કરવામાં. આપણે દવા છાંટીને વી આવ્યા છીએ. અને આપણું પાણી જો ગરમ થાય છે પહેલાં હવે ખાવું છે. ખાઈ લો ને ખાઈને પછી નાવા જાઓ. હાલો બધા બપોરા કરવા. કેમ ડિમ્પલ બેન હાલો બધા બપોરા કરવા કહેતો ખરી. એ કારું કરી લીધા હોય બપોરા. અમારા ડિમ્પલ બેન એવું કહે છે કે બધા બપોરા કરી લીધા હોય એમ. કઈ વાંધો નહીં, હાલો આપણે બપોરા કરી લેવી. બપોરા કરી પછી જવાનું છે તળાજે. હવે જવું ને તળાજે ડિમ્પલ. જેને જવાનું જવાનું છે. તો બપોરા કરી લેવી. બપોરા કરીને પછી વ્યા જેવી તળાજે. થોડું ઘટાણું લાવવાનું છે. એવું બધું છે ખરીદી કરવાની ને એવું બધું. બપોરામાં છે તો પાલકની ભાજી છે અને રોટલા છે અને સાય છે. અને રોજનું હોય એવું ને એવું અમારે જમવાનું હોય આવું બધું. દેશી હાવ ખાણું રોટલી છે, સાય છે, દહીં છે. કાઢીમ્પલ બેન અત્યારે બપોરા કરીને નેવરા થઈ ગયા છીએ. અને નાઈ નાખ્યો છો, નાઈ તૈયાર થઈ ગયા છીએ. અને હવે જવાનું છે તળાજે. તો વિડીયો કન્ટિન્યુ રહેજો. ત્યાં થઈ શકે તો શૂટિંગ કરશો, નકર ઘરે આવીને તમને પાછા બતાવશો. તો અત્યારે તળાજેથી અટાણું કરીને વી આવ્યા છીએ. અને ચા પાણી બનાવ્યા છે. તો ચા પાણી પી લેવી. હલો બધા ચા પીવા માટે. જો ચા થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ. એક રકે બી ગાયબ થઈ ગઈ છે, બીજી રકે બી પડી છે.
ત્યારે તો પડથાનો પ્રોગ્રામ હાલે છે. અમારે શિવાલી મોળે છે ડુંગળી, માનવભાઈ મોળે છે કોથંબરી ને ટમેટું, એના બા બનાવે છે રોટલા. અત્યારે તો આવું કામકાજ હાલે છે. ઓળો શેકીને વી આવ્યા છે. પડથાનો પ્રોગ્રામ છે. અત્યારે વાગી ગયા છે 7:30 ને બધા તો વાળો કરવા માટે બે ગયા છે. હાલો બધા વાળો કરવા. વાળો માં છે રોટલો, વાળો માં છે ભડથું છે, બાજરી નો રોટલો છે ને સાઈઝ છે. હાલો બધા વાળો કરવા માટે. તમને તો ખબર જ હશે કમારા રોજનું છે. એ વાત છે. એની સાથે મિત્રો આજ વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં.